गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे तत्वानां वंदे तद्गुणलब्धये अज्ञाने तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकर वेतराग वेगन्यान नमोताये जाते स्वाध्यायनो विषय छे गृहस्थ धर्म, तेनु स्वरूप अने पालन, प्रिंसिपल्स एंड प्रैक्टिस ऑफ श्रावक धर्म। प्रिंसिपल्स एंड प्रैक्टिस of the religion to be observed by an average householder, a true householder. ये आपना आज ना विषय है। सर्वज्ञ भगवाने जीवों ने पोतपोतानी शक्ति प्रमाणे धर्मनु पालन करवा माटेनो उपदेश दीधो छे। दरेक माटे एक सरखी साधना नथी। जेनी शक्ति घणी छे, जेने पूर्वनी पण आराधना छे, अने जे महान पराक्रम करी शके छे, तेमने माटे तो श्रेष्ठ उपाय ते मुनि धर्म छे। कारण के मुनि धर्म तेमा वच्चे कोई पण ऑब्स्टेकल्स एंड ऑब्स्ट्रक्शन्स नथी प्रमाणमा। ज्यारे गृहस्थ धर्म द्वारा आत्मानी आराधना करवामा अनेक प्रकारना वच्चे विघ्नो अवश्यम भावी छे, इनेविटेबल छे। छता पण विश्वनी व्यवस्था जोता लाखों माथी कोई कज सीधा श्रवण धर्म ने आराधी शके छे। मोटा भागना ने क्रमे करीने श्रावक धर्म मा उन्नति करता करता मुनि धर्म सुधी पहुंचवू पड़े छे। तो ये बे धर्म जे भगवाने कह्या मुनि ने माटे साधु धर्म अथवा अणगार धर्म कहो, अने गृहस्थ ने माटे श्रावक धर्म अथवा सागार धर्म कहो।
એમાંથી આજે આપણે જે વિચારણા કરવાના છીએ, જે આપણને લાગુ પડે છે કે ભાઈ હજુ સર્વ પ્રકારના પ્રતિબંધનો અભાવ હું કરી શકું તેમ નથી, તો જે વ્યવસ્થામાં હું છું તે વ્યવસ્થામાં રહીને હું મારા આત્માનું કેવી રીતે કલ્યાણ કરું, મારા જીવનનો કેવી રીતે વિકાસ કરું, પ્રભુ આપની આજ્ઞા હું કેવી રીતે આરાધું, એ પ્રકાર અહીં ભગવંતોએ બતાવ્યો છે. અનેક એના શાસ્ત્રો છે, અનેક રીતે મહાપુરુષોએ એને કહ્યું છે. આજે એક સ્ટાન્ડર્ડ શ્લોક લઈ આચાર્ય મહારાજનો આપણે એની વિચારણા કરશું. આપણે જાણીએ છીએ કે આપણા આત્મા સાથે મુખ્ય 8 પ્રકારના કર્મો ચોંટેલા છે. મુખ્ય તો ભગવાને વ્યવસ્થા પણ એવી કરી કે તું આ 8 પ્રકારનું આરાધન કર તો તારા 8 પ્રકારના કર્મો બળવા મળશે, તારાથી છૂટા પડી જશે. એટલે આચાર્ય કહે છે, આરાધ્યંતે જિનેન્દ્રા ગુરુ સુચ વિનતે ધાર્મિકૈ પ્રીતિ ઉચ્ચૈ પાત્રેભ્યો દાનમાપન નિહત જન કૃતે તચ્ચ કારુણ્ય બુદ્ધ્યા તત્વાભ્યાસ સ્વકીય વૃતિરતિ અમલમ દર્શનમ યત્ર પૂજ્યમ તદ ગાર્હસ્થ્યમ બુધાનામ ઇતર દેહ પુનઃ દુઃખ દો મોહ પાશ. મહાવીર ઇઝ અ સ્ટ્રિક્ટ ડિસિપ્લિનેરિયન, હિઝ સક્સેસર્સ આર ઓલ્સો સ્ટ્રિક્ટ ડિસિપ્લિનેરિયન. ગેંગી ફેંગી નું કામ નથી. ભગવાન કહે છે જો મારી આજ્ઞા પ્રમાણે તું ચાલે તો ઠીક છે, નહીં તો કીપ અવે. કીપ અવે મીન્સ નોટ કીપ અવે ફ્રોમ મી, બટ કીપ અવે ફ્રોમ ધ લિમિટ્સ આઈ હેવ લેડ ડાઉન. તમારે દુનિયામાં પણ એવું છે, એક સાડી કે એક ધોતિયું લેવા જાઓ, કે તમારું આજકાલ સફારી સૂટ નું કાપડ લેવા જાઓ તો 70-80 રૂપિયામાં પણ મળે, 400 રૂપિયામાં પણ મળે, 1000માં પણ મળે, 1500માં પણ મળે, 2-2500માં પણ મળે. જેવું લેવું હોય તેવું. અહીં ભગવાન કહે છે ભાઈ અવર સ્ટાન્ડર્ડ આર ધ હાઈએસ્ટ, અવર સ્ટાન્ડર્ડ આર, ત્યાં આગળ આપણે ISI એવું કહે છે. ISI નો માર્કા વાળો જો માલ હોય તો એ જલ્દી વેચાય, એનું કઈ એ રીતે લોકો સમજાવે છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એના તરફથી એમ કે પાસ થયેલ. આ ભગવાન સર્વજ્ઞ વિતરાગ કહે છે. પહેલી વાત, આરાધ્યંતે જિનેન્દ્રાહા, પરમાત્માને આપણે મંદિરમાં વિરાજમાન કર્યા છે એવી રીતે આપણા હૃદય મંદિરમાં પણ વિરાજમાન કરવાના. એના 49% છે, અહીંના 51% છે. ત્યાં પ્રતિષ્ઠિત કર્યા અને અહીં પ્રતિષ્ઠિત ન કર્યા તો 100-100. ત્યાં પ્રતિષ્ઠિત કર્યા અને અહીંયા પ્રતિષ્ઠિત ન કર્યા તો માર્ક ઓછા છે, અને અહીં પ્રતિષ્ઠિત કર્યા અને કદાચ ત્યાં ન કર્યા તો વાંધો નથી, બંને જગ્યાએ કરે તો સારી વાત છે, પણ વધારે માર્ક અહીંયા પ્રતિષ્ઠા કરવાના. આરાધ્યંતે, આરાધના કરવી ચારે બાજુથી તેમની ને તેમની સેવામાં લાગેલા રહેવાનો પ્રયત્ન કરવો. એને માટે અનેક શબ્દો છે, સાધના પણ છે, પણ મુખ્ય શબ્દ છે ભક્તિ. ભક્તિ એમને જ ભજવા. કોને? જિનેન્દ્રા. આપણે સમયની મર્યાદા છે એટલે બહુ ડિટેલ નહીં લઈએ. જિનેન્દ્રા
જીન શબ્દ લાગુ પડે છે ચોથા ગુણ સ્થાનથી. અને એ જીનમાં પણ જે ઇન્દ્ર સમાન છે એટલે બધા સમ્યક દ્રષ્ટિઓમાં જે ઉત્તમ છે અથવા ગણધરાદી મુનીશ્વરોમાં પણ જે અગ્રેસર એટલે તેમના પણ કમાન્ડરિંગ ચીફ છે એવા જિનેન્દ્ર પરમાત્મા એટલે અરિહંત ભગવાન કહો કે તીર્થંકર ભગવાન કહો. તીર્થ પ્રવર્ત આવવાનું તીર્થંકર ભગવાન કરે છે, માટે તેમનું સ્વરૂપ જાણી અને આપણે એમની આરાધના કરવી જોઈએ અથવા અરિહંત પરમાત્માને આપણે ભજવા જોઈએ. સાહેબ કેવી રીતે ભજવા? કે તારે જે રીતે ભજવા હોય તે રીતે અમે તને ઘણી પદ્ધતિ બતાવશું. બાળકો માટે મમ્મી ઘણી વેરાયટી બનાવે છે. કોઈ નાનાને કંઈક બીજું ભાવે, પાછું બછલાને કંઈક બીજું ભાવે, પાછું મોટાને કંઈક બીજું ભાવે, અને એના પપ્પાને વળી કંઈક બીજું ભાવે, તો બધા માટે જુદું જુદું. શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ. ભગવાન ની ભક્તિ કેવી રીતે કરવી? આપણે ભગવાન ના ગુણગાન આપણે જો ક્યાંય થતા હોય તો સાંભળવા જવું. પ્રભુ અહી જન્મ્યા હતા, પ્રભુ અહીંયા આગળ પોતે નાનપણથી જ ઉચ્ચ સંસ્કાર હોવાને લીધે સત્કાર્યોમાં રત રહેતા હતા. પછી ભગવાને અમુક જગ્યાએ અમુક પ્રસંગને પામીને પોતે વૈરાગ્યને વિશેષ ધારણ કર્યો અને પછી ભગવાને અહીં દીક્ષા લીધી. પછી ભગવાને કઈ રીતે તપ કર્યું, પછી ભગવાને કઈ રીતે ધ્યાન કર્યું, ભગવાને કેવા કેવી સમતા રાખી, એ ઇત્યાદિ પ્રકારે ધીમે 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 આપણે ભગવાનની વાત પ્રેમથી સાંભળવી જોઈએ. શ્રવણ તે પહેલું પગથિયું, એનાથી આગળ જવાનું છે કીર્તન. ભગવાનના ગુણગાન આપણને ખબર હોય તો આપણે બોલવા, અને બીજા કોઈને સાંભળવા હોય તો આપણે સંભળાવવા. કીર્તન, ચિંતવન અને એનું જ કન્ડેન્સ ફોર્મ આગળ ધ્યાન આવે છે. આપણામાંથી મોટા ભાગે તો ચિંતવન જ કરી શકે છે. ધ્યાન સુધી જવાની આપણામાંથી ઓછાની શક્તિ હોય. ધ્યાન ડાયલ્યુટેડ ઇઝ ચિંતન, એન્ડ ચિંતન કન્ડેન્સ ઇઝ ધ્યાન. સાદી ભાષામાં કહીએ તો ઘડીએ ઘડીએ ભગવાનને યાદ કરવાનો નિયમ લેવો, ઘડીએ ઘડીએ ભગવાનને પ્રેમથી યાદ કરવાનો નિયમ લેવો. સાવ તદ્દન શરૂઆત હોય એને 5 વાર, પછી જેમ જેમ આગળ વધે તેમ 11 વાર, 21 વાર, 51, 101 વાર. કે સાહેબ તો પછી આ બધું કામ ક્યારે કરીએ? કાંઈ વાંધો નહીં, તમે બધા મોટા મોટા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરો છો તો 4-4 કામ સાથે કરો છો. આ બાજુ ટેલિફોન ચાલે છે, આ બાજુ સ્ટીનોગ્રાફરને ટાઈપ કરાવો છો, આ બાજુ પેલા પટાવાળાને કહો છો બીજા કોઈની એપોઇન્ટમેન્ટ લેવાની છે, અને સેક્રેટરી સાથે પણ વાત કરો છો. આ બાજુ આમ હાથ છે, આમ લખો છો, હે, પેલાની ઇન્સ્ટ્રક્શન આપો છો, બધું સાથે કરો છો કે નથી કરતા? હે, કરતા જઈએ, ઘરનું કામ પણ લેતા જઈએ. પ્રભુનું નામ કરતા જઈએ, ઘરનું કામ પણ લેતા જઈએ. પ્રભુનું નામ, ઘરનું કામ કરવું એ તો ફરજ છે, એ કઈ આપણા જીવનનું ધ્યેય નથી. ઘર કોઈની સાથે આવતું નથી ને વર પણ કોઈની સાથે આવતો નથી. એટલે શું સાહેબ તમે કહો? એટલે જેમ છે તેમ કહું છું. બા, તમને ખોટું લાગે છે? કેટલા ના જતા રહ્યા, કોઈની સાથે જવાતું નથી. તો આપણા મિત્ર છે બધા. કોણ છે? મિત્ર છે બધા.
બે કામ સાથે કર્યા કરવાના છે એની પદ્ધતિ આનંદ ગંજીએ સરસ બતાવી છે પોતાના પદમાં. ઉદર ભરણ કે કારણે રે ગૌવા વન મેં જાય, ચારો ચરે ચહુ દિશી ફિરે એનું ચિતડુવા છરડા માય, મના જી તું તો જીન ચરણે ચિતલાય, તેરો અવસર બીત્યો જા. સાત પાંચ સાહે લીમણી ને હિલમિલ પાણી જાય, હિલમિલ પાણી જાય, કાલી દિય ખડ ખડ હસે એની સુરતી ગાગરડા માય, મનાજી તું તો જીન ચરણે ચિતલાય, તેરો અવસર બીત્યો જા. પછી બીજા દ્રષ્ટાંત પણ આપે છે અને છેલ્લા કહે છે, જુગટિયા મન જુગટું ને કામી ને મન કામ, આનંદ ઘન પ્રભુ એમ કહે, આનંદ ઘન એમ વિનવે, તમે ધરો પ્રભુ કા ધ્યાન, મનાજે તું તો જીન ચરણે ચિતલાય, તેરો અવસર બીત્યો જા. ચિંતવન ચિંતવન સ્મરણ, ફ્રિક્વન્ટ ગોડ રિમેમ્બરન્સ, ફ્રિક્વન્ટ ગોડ રિમેમ્બરન્સ. ધી પાથ ફોર ગોડ રિયલાઇઝેશન, ધી પાથ ફોર ગોડ રિયલાઇઝેશન. બહુ અગત્યની વાત છે, ખ્યાલમાં રાખવું. જેને ભગવાન વ્હાલા છે, જેને પોતાનું કલ્યાણ કરવું છે, જેને સુખ અને શાંતિ જોઈએ છે, એને માટે સાહેબ મારાથી તો માસ ખમણ તો ના થાય, સાહેબ મારાથી તો કેશલોચ તો ના થાય, સાહેબ હું તીર્થયાત્રા તો મન ન ફાવે, આવું બધું તમારે ગમે ત્યાં ઉતરવાનું, ગમે તે ખાવાનું ને એવું બધું મન ન ફાવે, મને કશું ન ફાવે. તને કશું ન ફાવે તો આમાં તો તને કંઈ પણ મોટી તકલીફ પડતી નથી. વારંવાર પ્રયત્ન કરીને પ્રભુને યાદ કરવાની ટેવ પાડવી જોઈએ. પડતી નથી હો, પાડીએ તો પાછા કેટલી વાર તો ભૂલી જઈએ છે, બે ચાર છ બાર કલાક નીકળી જાય ઘણા તો. અરે બેને તો કે થોડા થોડા દિવસો, ચાળી પચાસ હાઈટ પાણીમાં ક્યાં લાગ્યા, ચાળી પચાસ હાઈટ પાણીમાં ગયા, હવે થોડુંક જ બાકી છે, જલ્દી કર. મહાપુરુષો કહે છે ભાઈ એકદમ જલ્દી કર, જેટલા ગયા એટલા તો ગયા પાણીમાં, પણ બાકીના બચાવી લે. અને એ બચાવવા માટે તને અઘરી વાત બતાવતા નથી, ફ્યુ મિનિટ એન્ડ રિમેમ્બર ધ લોર્ડ. કે સાહેબ પણ યાદ નથી આવતા ને, તો ઉપાય કરો, ઘડિયાળમાં ભગવાન રાખો, પાકીટમાં ભગવાન રાખો, પર્સમાં ભગવાન રાખો, અહીંયા રાખવા માટે, અહીંયા રહેતા નથી ને ભાગે છે ભગવાન. કે સાહેબ કેમ ભાગતા હશે, કે પેલા બધા અંદર બહુ પહેલા પ્રાયોરિટી આપી છે, દીકરા દીકરી ને વેવઈ ને હીરા ને માણેક ને મોતી, ભગવાન ને કેટલા આટલી જગ્યા છે તમારા માટે, એટલે ભગવાન બિચારા આમ માંડ માંડ કરીને અંગૂઠો આમ અંદર મૂકે છે, ત્યાં ભગવાન પછી પાછા તરત કાઢી લે છે કે અરે તું તો પાછો બીજે બીજાને કોઈક ને ગાળવા માંગે છે અંદર બીજાને, એટલે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવાર થી વધવા પણ એ નહીં ગ્રહો. તો પ્રયત્ન કરવો, પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. મહાપુરુષો કહે છે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. કોઈ પણ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે તો અનાદિથી અનભ્યસ્ત એવા મુમુક્ષુપણાની ભક્ત થવાની પ્રથમ ભૂમિકા વિકટ હોય તેમાં શું આશ્ચર્ય છે. માટે પ્રયત્ન કરીને પણ થોડી થોડી વારે
પ્રભુનું ચિંતન કરી લેવું, યાદ કરી લેવા. અને છેવટે ભલે ટૂંકમાં પણ વાત પણ બતાવું કે સાહેબ ભગવાનનું ચિંતન કરવું એટલે શું કરવું, અમારે એકચ્યુઅલી કરવાનું શું? તે વખતે ભગવાનનું આમ ચિંતન કરીએ તો મન તો આંખ બંધ કરું તો અંધારું દેખાય, અને આમ વધારે આંખ બંધ કરું તો મને માથું દુખે. તો જ્ઞાનીઓ કે છે નામ રૂપ ગુણ અને ચારિત્રના પ્રસંગો. આપણે ભગવાનનો કોન્ટેક્ટ કયા માધ્યમથી કરવો? ભગવાનની ફ્રેન્ડશીપ. ફ્રેન્ડશીપ એટલે એમના દાસ તરીકે ભગવાનની ફ્રેન્ડશીપ. એકદમ હેલો હેલો ન કરાય ભગવાનને, ભગવાનને એકદમ હેલો હેલો ન કરાય. ભગવાનને આપણે આમ કરીએ તો એ હાથ સામો ન આપે, પહેલા આપણે આમ જોવું જોઈએ. પ્રભુજી તુમ સ્વામી હમ દાસા, પ્રભુજી તુમ સ્વામી હમ દાસા, એસી ભક્તિ કરે રે દાસા, એસી ભક્તિ કરે રે દાસા. પ્રભુજી તુમ ચંદન હમ પાની, પ્રભુજી તુમ ચંદન હમ પાની, પ્રભુજી તુમ ચંદન હમ પાની. નામ, જે નામ તને ગમતું હોય તે, મહાવીર કે પાર્થનાથ કે શાંતિનાથ કે વાસુપૂજ કે આદિનાથ કે રામ કે, અને તું બીજું કહે તો અમને કઈ વાંધો નથી. બુદ્ધ વીર જીન હરિ હર બ્રહ્મા યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિ ભાવ સે પ્રેરિત હો, યહ ચિત્ત ઉસી મે લીન રહો. નામ રૂપ, રૂપ તો ભગવાનનું એક જ છે. ભગવાનનું એક જ રૂપ, હા, પૂજવા યોગ્ય ભગવાનનું એક જ રૂપ છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથ નો પંથ ભવ અંત નો ઉપાય. આપણે ભગવાનને કેવા સાહેબ, ઉભા હોય બેઠા હોય ખાતા હોય ફરતા હોય શું કરતા હોય એવા ભગવાન? પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને, નિરાગી મહાશાંત મૂર્તિ તમારે, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. નામ રૂપ ગુણ, ગુણ તો પ્રભુના કોઈ પૂરા ગાઈ શકે, ગણધરની પણ તાકાત નથી ભગવાનના બધા ગુણ કહી શકે, તો બીજું તો કોણ કહી શકે. આપણે સમાપ્તના પાઠમાં સાત મુખ્ય કહ્યા છે, એટલા યાદ રાખીએ તો લગભગ ડિસ્ટિંક્શન માર્ક મળી જાય, લગભગ ડિસ્ટિંક્શન માર્ક મળી જાય. ભગવાન કેવા છે? મારા સ્વામી પ્રભુ, મારા એટલે, મારા એટલે તમારા કે મારા એમ નથી, એ તો ત્રણલોકના નાથ છે. કીડીબેનના પણ સ્વામી છે, મંકોડાભાઈના પણ સ્વામી છે. ઘાસ તમારા આંબો લીમડો અહીંયા તમારે શું હોય ભાઈ, જે અહીંયા હોય તે ઓક ટ્રી, તો ઓક ટ્રી ના પણ સ્વામી છે, જે હોય એના સ્વામી છે. ત્રણલોકના નાથ છે પરમાત્મા, સૌના સ્વામી છે, અને કહો તો કોઈના પણ નથી, પોતાનામાં મસ્ત. પણ યાદ રાખવા માટે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છે. દરેકે મોઢે કરવા જોઈએ આ સાત વિશેષણ. તમે 7000 આઈટમ તમારી દુકાનમાં છે, બધાના કોસ્ટ પ્રાઇસ અને સેલ પ્રાઇસ સેલિંગ પ્રાઇસ મોઢે રાખી છે, તો આ 7માં કઈ તકલીફ? 7000 તમારી આઈટમ છે રિટેલમાં, તમે બધું વેચો છો. અને પેલો છોકરો પૂછે, બાપુજી આ ઘરાક કે છે, આનું શું કિંમત છે? હું મને જયારે પ્રાઇસ વરે વરે મને બધું મળે. હા હા, આનો હાથ પૂછે, આને હાથ. છોકરો પૂછે કે બાપા આની કિંમત શું છે? તને શું, મને મળે છે બધું.
કોસ્ટ પ્રાઇસ એ મોડે ને સેલિંગ પ્રાઇસ પણ મોડે મારે કઈ કેટલોગ બેટલોગ રિફર કરવું પડે બધા કેટલોગ ના કોમ્પ્યુટર અહીંયા આવી ગયા પણ ભગવાન ના સાત ગુણ આવે તો શું કે છે સાહેબ પણ મને યાદ રહેતા નથી શું કે છે શું કે છે કેમ યાદ રહેતા નથી યાદ નથી રહેતા કારણ કે યાદ રાખવાની કોશિશ નથી ને ભગવાન પ્રત્યે પ્રેમ નથી બાકી વિવય ના તો ટેલિફોન નંબર બાર બાર આંકડા ના હોય તમારે અહિયાં તો કે આઠ દસ દસ આંકડા ના તો ચાર પાંચ છ હાથ બધા મોઢે હોય આ કેલિફોર્નિયામાં અહીંયા ડ્યુરિંગ વીક અહીંયા હોય ઓફિસમાં અહીંયા રેસિડેન્સ અહીંયા હોલિડેઝ પર હોય તો અહીંયા બધા મોઢે બોલો કે બાપુજી આપું તમને અરે મને મોઢે છે ભાગવાવ બધું મોઢે રહે છે પણ ભગવાન ના ગુરુ મોઢે રહેતા દુર્ભાગ્ય ભૈયા જો યાદ કરના હૈ મનુષ્ય જન્મ મેં જો મુખ્ય રૂપ સે હમે સ્મૃતિ મેં રખના હૈ વો હમારી યાદદાસ્ત મેં રહેતા નહીં ઓર જો મામૂલી ચીજે હૈ ઉની સે હમારી સ્મૃતિ યાને કે દ બ્રેઇન ઇઝ કમ્પ્લીટલી ફિલ્ડ અપ બાય દ થિંગ્સ વિચ આર નોટ ગોઈંગ ટુ બી ધેટ યુઝફુલ ઠીક છે આપણા પ્રયોજન પૂરતી દરેક વસ્તુ યાદ દુનિયાની રાખવી પડે છે પરંતુ આ ભગવાન ના ગુણો અને પછી ચારિત્ર ના પ્રસંગો માટે આપણા ઘરની અંદર હમણાં આવશે આગળ ઉપર કે સારા સારા પુસ્તકો હોવા જોઈએ જેમાં મહાપુરુષોના ચરિત્રોનું વર્ણન કર્યું હોય આપણે ભગવાનના જ્ઞાની પુરુષોના આચાર્યોના અને એવા સંતોના ચરિત્ર વાંચવા જોઈએ અને એમના જીવનમાં બનેલા જુદા જુદા પ્રસંગોને યાદ રાખવા જોઈએ અને પછી એને વાગોળવા જોઈએ ચિંતનમાં તો આ તો પ્રાસંગિક વાત છે કે ભાઈ સાહેબ ચિંતન કરવું એટલે શું કરવાનું અમારે નામ રૂપ ગુણ અને ચારિત્રના પ્રસંગોને વારંવાર યાદ કરીને પ્રભુનો પરિચય કરવો પ્રભુની પાસે ને પાસે રહેવું પ્રભુની પર્યટના કરવી એટલે માનસિક રીતે બેઠો છું તો પૂજાના રૂમમાં ભલે મંદિર ન ગયો હોય અરે કદાચ કોકવાર તું સવારે બેતારામ તદ્દન બેડરૂમમાં ન બેસવું અથવા પથારી પાસે ન બેસવું કારણ કે પથારી દેખીને પ્રમાદ થાય એટલે જરાક દૂર જઈને બેસવું એને માટેનો રૂમ જુદો રાખવો પૂજા સાધના આત્માને માટે તમે શરીર માટે રાખ્યા છે 11 રૂમ તો એક રૂમ આત્મા માટે નહીં શરીર માટે કેટલા રૂમ રાખ્યા છે ગેસ્ટ રૂમ ને સિટિંગ રૂમ તમે મને તો નામ પણ નથી આવડતા એટલા બધા એટલા રૂમ તમે રાખ્યા છે તો આને મહિલા માટે એક રૂમ નાનો 6x8x6 નો જેવો રાખો એવો ને એમાં ભગવાનના ફોટા ભગવાનની પ્રતિષ્ઠિત ન કરેલી હોય એવી મૂર્તિ સારા સારા પુસ્તકો થોડા ત્યાં પણ હોવા જોઈએ થોડા બીજા રીડિંગ રૂમમાં હોવા જોઈએ જુદા જેના ઘરમાં સત્પુરુષોના વચનના સંગ્રહરૂપ શાસ્ત્રોનો સંચય નથી તેને ગૃહસ્થ કહી શકાતો હવે આગળ કહે છે વંદન અને સેવન એટલે પ્રભુની જે આપણે પૂજા કરીએ છીએ અર્ચના કરીએ છીએ અભિષેક કરીએ જે પણ કંઈ કરીએ છીએ તેને સેવા વંદના કહે છે બહુ મોટો વિષય છે પણ અત્યારે આપણે માત્ર એને પાસે લઘુતા આગળ આવી ગયું લઘુતા છ ખંડના સ્વામી એવા ભરત ચક્રવર્તી પણ પ્રભુને વંદન કરવા માટે કૈલાસ પર્વત પર જાય છે ઋષભદેવને નિમિનાથને કેવળ જ્ઞાન થાય ત્યાર પછી બળદેવ અને કૃષ્ણ અને બીજા બધા અને મહાન યાદવો તે ભગવાનને વંદન કરવા માટે જાય છે પ્રભુને આપણે આપણા ધીમે ધીમે તો સર્વસ્વ ગણવા પડશે અત્યારે તો ભગવાન એમ કે ભગવાન તમારા સ્વામી છે ભગવાન તમારા સ્વામી છે પણ કઈ ખબર તો છે ની અંદર સ્વામી પણ એટલે દાસ પણ ફીલ થતું નથી પોતાને પણ બોલે શું
तमेव माता च पिता तमेव तमेव बंधुश्च सखा तमेव तमेव विद्या द्रविणम तमेव तमेव सर्वम मम देव देव એને બદલે અત્યારે પ્રેક્ટિસમાં શું છે ત્વમેવ ન કિંચિત મમ દેવ દેવ તો એવું બોલવાનું જેવું બોલીએ એવું પાછું અંદરમાં સમજવાનું છે આપણા માતા આપણા પિતા આપણું જે કઈ ગણો તે કોણ છે એ 47 શરણમમાં આવી જાય છે 47 શરણમમાં આવી જાય છે કારણ કે પહેલું શરણ અરિહંત પરમાત્મા એવું બોલ્યું છે કે નહીં અરિહંતે શરણમ પવજ્જામિ એમ કરીને ચાલુ કરો છો ને માટે મહાપુરુષો કહે છે કે ભાઈ લઘુતા દાસો હમનો ભાવ એટલે ઉદાસોહમ દાસો ઉદાસોહમ દાસો એ બે માંથી પછી ધીમે ધીમે આગળ વધે ત્યારે સમતા અને એકતા આવે સમતા અને એકતા જે આવે છે એમાં ભક્ત ભક્તિ નો પ્રોસેસ અને ભગવાન ત્રણે એક થઈ જાય છે પણ એ કેવી રીતે એનો જો આપણે વિષય લઈએ તો બાકીના આપણે વિષય કઈ આગળ વધાય નહીં તેમ વળી સમતા અને એકતા એ મુખ્યપણે સાંભળવાનો કે કહેવાનો વિષય નથી પણ અનુભવવાનો વિષય છે સમતા અને એકતા તે મેન્ટલ ઇક્વિલિબ્રિયમ ઇક્વેનિમિટી એન્ડ સિરિનિટી ઓફ માઇન્ડ એનું સૂચન કરે છે માટે એનું વર્ણન ન થઈ શકે વન મસ્ટ એટેઇન ટુ ઇટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇટ રિયલી ઇઝ નો મેટર વોટ અમાઉન્ટ ઓફ ડિસ્ક્રિપ્શન યુ હિયર અબાઉટ ઇક્વેનિમિટી અનલેસ યુ એક્સપિરિયન્સ ઇટ યુ કેન નોટ એપ્રિશિએટ ઇટ છતાં વળી કોકવા અત્યારે હવે એ વાત પૂરી થઈ ગઈ જરા વિસ્તારથી લીધી કારણ કે હવે પછીની વાતો ધીમે ધીમે આપણે જલ્દીથી લઈશું પહેલી વાત આરાધ્યંતે જિનેન્દ્રા ગુરુ સુચ વિનતે જેવી રીતે પરમાત્માની ભક્તિ કરીએ છીએ તેવી રીતે પરમાત્માના જે સેવક છે પરમાત્માની જે મિનિએચર કોપી છે એને સંત અથવા સદગુરુ કહેવામાં આવે તો જેવી રીતે ભગવાનની ભક્તિ પૂજા કરીએ છીએ તેવી રીતે સદગુરુ અને સંત ધર્માત્માઓની પણ યથા પદવી આદર સત્કાર ભક્તિ વિનય કરવા એ આપણા આત્માને કલ્યાણકારી જ્યાં છે સંત તણા સન્માન એ ઘરે આવે છે ભગવાન જ્યાં છે સંત તણા સન્માન એ ઘરે આવે છે ભગવાન જેના ઘરમાં ભક્તિ ગાન તે ઘરે આવે છે ભગવાન જેના ઘરમાં ભક્તિ તે ઘર આવે છે ભગવાન જ્યાં છે દંત તણા સન્માન એ ઘર આવે છે ભગવાન જ્યાં છે દંત તણા સન્માન એ ઘર આવે છે ભગવાન સત્પુરુષો સંતો સદગુરુ એ વિશે સમસ્ત ભારતીય પરંપરા અને સંસ્કૃતિમાં તેનો એટલો વિસ્તાર કરેલો છે કે એને માટે એક અઠવાડિયું લઈએ તો પણ ઓછું પડે પણ એટલા માટે માત્ર બે ત્રણ જ્ઞાની પુરુષોના વચન કહી અને વી વિલ ફિનિશ ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મિટે ન ભેદ ગુરુ બિન સંશય ના મિટે જય 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 ગુરુ એનાથી આગળ વળી કીધું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ કબીરદાસજી એને વિશે કહે છે
आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल। पण के छे एने माटे किम्मत मोटी चुकवी पड़े छे। यह तन विष की वेलड़ी गुरु अमृत की खान, शीश दिए जो गुरु मिले तो भी सस्ता जान, शीश दिए जो गुरु मिले तो भी सस्ता जान। अने परम कृपालु श्रीमद राजचंद्र जी तो घणु कीधु छे, मात्र आपणे तो विचारीए छे के बे पॉइंट। प्रत्यक्ष सदगुरु सम नहीं, परोक्ष जिन उपकार, एवो लक्ष्य थया मिना उगे नयात्म विचार, एवो लक्ष्य थया मिना उगे नयात्म विचार। बुझिच हत जो प्यास को है भूजन की रीत, पावे नहीं गुरु गम बिना ये ही अनादि थी। आपने तो समय नी मर्यादा छे, मात्र महापुरुषों ना वचन द्वारा ज सत्पुरुषों नी जे पण कई आपने सेवा भक्ति आदर सत्कार करी शकिए, तेमनी आज्ञानु आराधन करी शकिए, तेमनी सेवा करी शकिए, अने तेमना परिचय अने तेमना समागम पछी क्रमे करीने તેમના જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરી શકીએ, તે આપણા માટે કલ્યાણકારક છે। બે વાત પૂરી કરી, ભગવાનની ભક્તિ, સત્પુરુષોની સેવા, હવે ધર્મી જીવો, વિશિષ્ટ ધર્મી જીવો પ્રત્યે પ્રેમ, વિશિષ્ટ ધર્મી જીવો પ્રત્યે પ્રેમ। આમ તો સિદ્ધાંતમાં તો ભગવાને કહ્યું જ છે કે સમ્યક દ્રષ્ટિના આઠ અંગમાં અમે સાતમું અંગ વાત્સલ્ય કહીએ, જેવી રીતે દ્રષ્ટાંત આપે છે ભગવાન, જેવી રીતે ગાયને વાછરડા પ્રત્યે સહજપણે પ્રેમ હોય છે, એવી રીતે સાચા સાધકને, ભક્તને, મુમુક્ષુને, આત્માર્થીને, સત્સંગીને, બીજા ધર્મી જીવ પ્રત્યે સહજ પ્રેમ હોય છે। અને જો ધર્મી જીવને દેખીને પ્રેમ ન આવે તો જાણવું કે પોતામાં ધર્મના કંઈ પણ અંશો અથવા તો આ છે ને આ નથી, પણ એ કાળો પથ્થરો ક્યાંકથી લાવીને મૂકી દીધો, કાળમીંડ પથ્થર અહીંયા મૂકી દીધો, હૃદય નથી, ભાવ નથી, પ્રેમ નથી, કાળમિંડ પથ્થર છે તારું જીવન। જેને જે વસ્તુ ગમતી હોય તે વસ્તુ જેની પાસે હોય તેની સાથે એ હળી મળીને તમારી દુનિયામાં પણ એસોસિએશન બનાવે છે। ડોક્ટર્સ એસોસિએશન, લોયર્સ એસોસિએશન, એન્જિનિયર્સ એસોસિએશન હોય છે ને ભાઈ, જુદા જુદા વાળા જેટલા તમારા હોય એટલા, તો મુમુક્ષુઓની પણ, આત્માર્થીની પણ, સાધકોની પણ મંડળી હોય છે। એમાં બધા સરખા ન હોય, બધા સરખા ગુણવાન ન હોય, પણ જે કોઈ સારા જીવો હોય કે જેમને આત્મા ગમતો હોય, જેમને પ્રભુની ભક્તિ અને સંતોની સેવા ગમતી હોય, જેમનું જીવન સાદું, સરળ, પવિત્ર અને ગુણોથી, થોડા પણ ગુણોથી ભરેલું હોય, તેમની આપણે ઘેર જવું, ભલે સાહેબ પણ હું કરોડપતિ કઈ વાંધો નહીં, સાહેબ તો હા સાહેબ કઈ વાંધો નહીં, આ બધા તો તમારા કર્મકૃત ભેદો છે, પૈસા અને ગરીબ, પૈસા વાળો ને ગરીબ વાળો એવું ભગવાન જોતો નથી, મોટા ભાગે તો ગરીબ ને ઘેર જલ્દી જાય છે,
સાહેબ એવું કેમ હશે એ તો કહો કે કહીએ. કહી દો સાહેબ, વાંધો નહીં. દિલ ઓર દોલત પ્રાય સાથ મેં રહેતે નહીં. જો દિલ વાલા હોતા હૈ વો દોલત વાલા નહીં હોતા, ઓર જો દોલત વાલા હો જાતા હૈ ઉસકા દિલ સંકુચિત હો જાતા હૈ. મેં નહીં કહેતા, જિનાગમ કહેતા હૈ જથા જથા લાહો તથા તથા લોહો. પહેલા તો તમે સાધારણ જયારે તમારી પાસે 50,000 કે લાખ ડોલર હતા ત્યારે તો તમે 1,000-2,000 ડોલર વર્ષે ધર્મમાં વાપરતા હતા, પણ હવે હમણાં તો સાહેબ 22 લાખ ડોલર થઈ ગયા, પણ એમાંથી 500 ડોલર ધર્મ માટે હું ન ખર્ચી શકું. એ વાત ખોટી સાહેબ. ખર્ચીએ તો ખૂટી જાય, ખર્ચીએ તો ગયા, જેટલા વાપરીએ તો ખરા છે, વાપર્યો વાપરતો નથી. એ તો ખેડૂતે ચરોતરની જમીનમાં સારામાં સારા ખાતર સહિત વાવેલું અનાજ છે. એક મણ અનાજ કમસે કમ 10,000 મણ અનાજ રૂપે પાછું આવવાનું છે. બી વાવે નહીં તો ઉગે ખરું, બી વાવ્યું તો નકામું ગયું છે. એ તો દાનમાં આગળ આવે છે એટલે એનો વિસ્તાર નથી કરતા, પણ એ તો એટલું આપણે સમજવું છે કે જ્યાં જ્યાં આપણે સારા આપણને ધર્મી જીવો મળે, સત્સંગી જીવો મળે, ભક્તિવાળા જીવો મળે, તો આપણે એમને ઘેર જવું, તો ઓટોમેટિક આપણો જે પેલો સમય વાતોમાં, ટીવીમાં, છાપામાં અને વેવઈ સાથેના ગપ્પામાં જતો રહે છે, અને અમારે ત્યાં આગળ પાનના ગલ્લે જતો રહે, એ બધો અહીં તમારે શેમાં જાય? ક્લબમાં કે એવું કઈ હશે ખબર નહીં જે હોય તે. ટીવી તો કીધું, ટીવી વિશે કઈ કેવું નથી. જે સિરિયસ સાધક હોય તેને તો નિયમ લેવો જોઈએ કે અમુક સિવાય મારે ટીવી જોવા ન જોવાનો નિયમ છે. News headlines and certain important things that are of concern to him, એટલી જ વસ્તુ ટીવીમાં જોવાની. અથવા કોઈક વાર બાળકોને સાથે લઈને કોઈ વસ્તુ એમને શીખવાડવા માટે બેસવું પડે તો તે, બાકી હિંસા, ચોરી, મારા મારે અને પેલું તમે શું કહો છો એને, પેલું નાના પેલી ભયાનક હોય છે ને પછી હોરર, આ સિવાય બીજું કઈ ટીવીમાં હોતો એમાં કોઈ બીજો ઉપયોગી રસ અથવા આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ખાસ કઈ હોતું નથી. હવે તમારા અહીંયા ભારતીયોની વસ્તી થાય અને તમારે જેમ ઇંગ્લેન્ડમાં ચાલુ કર્યું છે થોડું થોડું એવું કઈ અહીંયા બતાવે તો ભાઈ આપણને ખબર નથી. એટલે 3 વસ્તુ નક્કી કરી, ભગવાનની ભક્તિ હું કરીશ, સંતોની સેવા હું કરીશ અને ભક્તજનોની સાથે હું પ્રેમ કરીશ, તેમની સેવા કરીશ, તેમની કંપનીમાં રહીશ. ચોથી વાત કહે છે પાત્રેભ્યો દાનમ, બંને પ્રકારના દાન સાથે લઈ લઈએ. દાનનો વિષય મોટો છે અત્યારે, કે દાનનો વિષય આપણે લેતા નથી આખો, પણ અહીં જેટલો આવ્યો છે એટલો લઈએ છે કે ગૃહસ્થ ધર્મના બે પાયા છે અને બે પાયા છે, આ એક પાયો અને આ બીજો પાયો. ગૃહસ્થ ધર્મના બે પાયા છે, પરમાત્માની સંતોની ભક્તિ અને દાન ધર્મમાં પ્રવર્તન. જે ભગવાનની ભક્તિ ન કરે તે સદગૃહસ્થ હોય નહીં, અને જે દાન ન કરે તે પણ સદગૃહસ્થ હોય નહીં. પોતાના અને બીજાના સુખ માટે, સગવડ માટે પોતાની વસ્તુ જે કહેવાય છે એના પરથી માલિકીનો ભાવ હટાવી લેવો અને નિર્લોભી દશાને પ્રાપ્ત કરવી તેને દાન કહેવામાં આવે. અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિકર્ગો દાનમ, એમ વર્તમાન પરમાત્માની આજ્ઞાથી ઉમાસ્વામી ભગવાને એની વ્યાખ્યા કરેલી. અને બે સૂત્રો મૂક્યા છે તત્વા સૂત્રમાં. બીજું સૂત્ર છે વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષાત તદ વિશેષ. શિષ્ય પૂછ્યું કે સાહેબ
આમણે પણ $10 આપ્યા ને આમણે પણ $10 આપ્યા ને આમણે પણ $10 આપ્યા તો બધાને હરખું જ ફળ મળે ને? ના, બધા $10 આપે તો $10 ત્રણ જણે આપે, ત્રણે ને હરખું ફળ ન મળે. કેવા ભાવ થી આપ્યા હતા? આપતી વખતે શું ભાવ હતો? એ $10 સાચી કમાણી ના હતા કે કોઈને કેવી રીતે આવ્યા હતા? નક્કી કરવું પડે કયા કામ માટે તમે આપ્યા છે. સુપાત્રદાન, કોઈ પણ સત્કાર્ય થાય એ માટે જે આપણે દાન આપીએ તો તેનું ફળ ઘણું વધારે મળે છે. એ દ્રષ્ટાંત આપણે લીધું છે. મોટા ભાગના તો ગુજરાતના છે, હજુ હાવ ગુજરાત ભૂલી જ નહીં ગયા હો. એક બનાસકાંઠા છે આપણે જિલ્લો પાલનપુર રાધનપુર, અને બીજો એક છે ચરોતર આણંદ ની આજુબાજુ. એ બે માં તમારી એક એક ખેતર હોય અને બે ખેતરમાં તમે પાંચ પાંચ મણ અનાજ વાવો તો ચરોતરના ખેતરમાંથી પાંચમાંથી તમને મળે છે લગભગ 25,000 મણ. મોટું ખેતર છે તમારે. અને પેલા બનાસકાંઠાના ખેતરમાંથી મળે છે 2,000 મણ. સાહેબ, મારા માણસો સરખા હું ફર્ટિલાઇઝર સરખું વાપરું છું, મારે તો પાણીની કોઈ અગવડ નથી, એકનું એક જ બી વાવેલું, બધી વાત સરખી, તો બે માં ફેર કેમ પડ્યો? આમાંથી બનાસકાંઠામાંથી તો 2,000 જ મણ આવ્યો અનાજ, અને આ ચરોતરમાંથી 25,000 આવ્યું, એવું કેમ થયું સાહેબ? ભૂમિનો ફેર છે, જેમાં નાખ્યું હતું એ ચરોતરની ભૂમિ ફળદ્રુપ છે અને પેલી બિચારી ભૂમિ જે તદ્દન સાદી છે, એટલે એમાંથી કઈ ખાસ મળતો નથી. ધ યીલ્ડ ઇઝ મિનિમમ. તો પાત્ર જોઈને પણ દાન આપવું, અને વિધિ પણ અગત્યની છે. વિધિ એટલે મેથોડોલોજી ઓફ ડોનેશન. આપણે જ્યારે દાન આપીએ ત્યારે ઉલ્લાસ ભાવથી આપવું, પ્રેમથી આપવું, ઉત્સાહથી આપવું, કમ અને આપવું નહીં, જીવ બાળીને આપવું નહીં. એટલું નહીં, અહીં તો તમારી યોગ નથી, પણ દેશમાં કોઈ એવા ત્યાગી, કોઈ સાધુ મહારાજ, કોઈ એવા ઉત્તમ સાધકને દાન આપીએ, ખાસ કરીને આહાર દાન જ્યારે આપીએ ત્યારે પધારો પધારો પધારો. મૂળ આમના એમાં તો ઘણું કઠણ છે, બરાબર ને? જોઈ છે ને, હા સાધુ આપણે ઘેર બોલાવ્યા વિના ના આવે, અઘરું છે. પ્રભુ મહાવીર ને ઘેર તિષ્ઠ તિષ્ઠ તિષ્ઠ, નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ, એમ એને પડગાહ ના કહેવાય છે. નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ, મનથી નમસ્કાર કરું છું, વચનથી નમસ્કાર કરું છું, કાયાથી નમસ્કાર કરું છું. તિષ્ઠ તિષ્ઠ તિષ્ઠ, આપ ઉભા રહો ઉભા રહો ઉભા રહો, આપ પધારો પધારો પધારો, એમ કહીને તેમને બોલાવવા જોઈએ. અને જો તેઓ ઉભા રહે તો તેમની ત્રણ પ્રદક્ષિણા કરીને પછી પોતે આગળ ચાલે અને તેઓ પાછળ આવે. પછી તારે ઘેર આવે ત્યારે ઊંચા આસને બેસાડે, યથા યોગ્ય તેમનો આદર સત્કાર કરે અને પછી બોલે કે મન શુદ્ધ છે, વચન શુદ્ધ છે, કાયા શુદ્ધ છે, ભોજન શુદ્ધ છે, આપ આહાર ગ્રહણ કરો એવી વિનંતી છે. આપના મહારાજા મહારાજા બે રોટલી શાક આપી છે ને? આ મારા જાય છે તો બેલ વાગે ને 11 વાગે, મુંબઈ મુંબઈ ની નગરી, કાં તો આમાં વાગે. ઘણા વળી કઈ એવું હોય છે ઇલેક્ટ્રિસિટી નો વાપરવી, એવું ઘણા મારા નિયમ લે છે, એટલે ટક 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 કરે. કારણ કે ભાઈ તમારે ફ્લેટ સિસ્ટમ થઈ ગઈ, બંગલા બંગલા કમ્પાઉન્ડ તો હોય નહીં, બારણું તો કોઈ બી ઉઘાડું હોય જ નહીં, ત્રણ ત્રણ પેલા આમ ત્રણ જાતના તાળા હોય, બે ત્રણ જાતના તાળા હોય છે, આમ ફટ ઉઘડે નહીં તમારું બારણું,
પાછું અંદર માં પેલી આટલી મોટી એક ચાવી હોય, પાછી એક બીજી ચાવી હોય, કેટલી ચાવીઓ નાખે તાર બારણું મારા એમ ટક 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 એવું કરે, ત્યાં પછી જાણી જાય કોણ આપીને એક સરખો અવાજ આવતો હોય ને, દેશ કાળ બધા વિપરીત છે એ વાત જુદી છે, પણ આપણે તો એક બે ભાવમાં પરમાત્મા થઈ જવું છે, માટે આપણે ઉત્તમ પ્રકાર ને જાણીને ઉત્તમ પ્રકાર આચરવો એમ નક્કી કર્યું છે, માટે દાન સુપાત્રે પરમ ભક્તિ થી આપવું જોઈએ, તો તેનું ફળ કોઈને 50 ગણું, કોઈને 100 ગણું, કોઈને 1000 ગણું, કોઈને 1,00,000 ગણું, કોઈને 1,00,000,000 ગણું, કોઈને 1,00,000,000 ગણું, ને કોઈને અસંખ્યાત ગણું મળે. $1 $50, $100, 1,00,000,000, 1,00,000,000, 10 કરોડ, અબજ કે અસંખ્યાત અબજ પાછા મળે, પણ કેટલા પ્રમાણમાં મળે? ન ઈચ્છા કરે એટલા પ્રમાણમાં વધારે મળે. વધારે મેળવવા હોય તો ઈચ્છા ન કરો. મારા આત્માની શુદ્ધિ માટે હું દાન કરું છું, મારા આત્માના કલ્યાણ માટે હું દાન કરું છું, એ મંત્રમાં વિચાર કરવો જોઈએ. જેટલી નિષ્ઠુરતા વધારે તેટલું પુણ્ય અને સંવર નિર્જરા બંને વધારે થાય. અને બીજા પ્રકારનું દાન છે એમાં ઠીક છે, એમાં માનવતાની દ્રષ્ટિએ દાન આપે છે. કોઈ એવો આંધળો ભાઈ હોય તો આપણે એને દાન બદલો ભાઈ, કોઈ બહેરો હોય તો એને માટે, કોઈ વિધવા હોય તો એને માટે, કોઈ ગરીબ વિદ્યાર્થી હોય તો એને માટે, કોઈ બીજા એવા હોય તો એને માટે, આપણે ગરીબ હોય, કોઈ એવો દર્દી હોય કે એની પાસે દવા લાવવાના પૈસા ન હોય, તો આપણે એને જે દાન આપીએ છીએ એમાં માત્ર પ્રેમની જરૂર છે, વાત્સલ્યની જરૂર છે, એમાં એને નમસ્કાર વગેરે કંઈ કરવાની જરૂર નથી. કારણ કે દાતારના ગુણો ઘણું ખરીને જે લેનાર છે એના ગુણો કરતા, એના ગુણો દાતારના ગુણો વધારે છે અને લેનારના ગુણો ઓછા છે. પ્રાય પછી ઇન્ડિવિજ્યુઅલ કેસમાં ઇન્ડિવિજ્યુઅલ એસેસમેન્ટ કરવું જોઈએ, એને અનુકંપા દાન કહેવામાં આવે. એટલે 5 મુદ્દા થઈ ગયા, છેલ્લા 3 મુદ્દા રહ્યા. તત્વાભ્યાસઃ સ્વકીય વૃત્તિરતિ અમલમ દર્શનમ યત્ર પૂજ્યમ. છઠ્ઠું 8મું સાથે લઈ લઈએ, તત્વનો અભ્યાસ અને આત્માનું દર્શન. તત્વ અભ્યાસ અને આત્માનું દર્શન બંને જોડાયેલા છે, કારણ કે આત્મા પણ તત્વ છે. આત્મા એ તત્વ છે, વસ્તુ છે, પદાર્થ છે. હું એક વસ્તુ છું, જેવી રીતે આ એક વસ્તુ છે, જેવી રીતે આ એક વસ્તુ છે, એવી રીતે આ મુર્દાની અંદર રહેલી હું એક વસ્તુ. આ તમે જે મુર્દું દેખો છો, એ મુર્દામાં જે હું બેઠો છું, ત્યાં સુધી આ મૂળનું હાલે, ચાલે, બેસે, બોલે, ખાય, પીએ, જાણે, દેખે. અને જેવો હું જતો રહું કે તમારે તરત જ બધે ફોન કરવા પડે, ઇન્ડિયા બિન્ડિયા છે એટલે અમે કાઢવાના છીએ. કાલે તમારે કોઈને આવવું હોય તો ફર્સ્ટ પ્લેન પકડો, આટલા વાગે, આટલા કલાકે. શરીર મસાણ ની રાખ નો ઢગલો, શરીર મસાણ ની રાખ નો ઢગલો, શરીર મસાણ ની રાખ નો ઢગલો, શરીર મસાણ ની રાખ નો ઢગલો. પળમાં વીણસે ઠોકર છે, એ તો પળમાં વીણસે ઠોકર છે, એ તો પળમાં વીણસે ઠોકર છે, એ તો પળમાં વીણસે ઠોકર છે. હું તો આત્મા છું, જડ શરીર નથી, હું તો આત્મા છું, જડ શરીર નથી, હું તો આત્મા છું, જડ શરીર નથી, હું તો આત્મા છું.
શરીર નથી, હું તો આત્મા છું, જડ શરીર નથી, હું તો આત્મા છું, જડ શરીર નથી. જાણનાર દેખનાર, જાણનાર દેખનાર, જાણનાર દેખનાર. સ્વપ્નમાં પણ તમે તો સુઈ ગયા હતા, તો સ્વપ્ન કોણે જાણ્યું? તમે તો સુઈ ગયા હતા. હોય ઠેઠ સમય શિખરજી આયા, પારસનાથ ભગવાન ની ચૂપ પર જઈ આયા, પાછા પાલીતાણા જઈ આયા, તમે તો સુઈ ગયા હતા. તો સવારે ઉઠીને બધું વર્ણન કરે છે, ભાઈ તું તો સુઈ ગયો તો જાણ્યું કોણે? સ્વપ્ન ને કોણે જાણ્યું? બેઠો છે કે નહીં ભાઈ લોકો જાણનાર? જો જાણનાર ન હોય તો યાદ કેવી રીતે રહ્યું? યાદ ન રહે તો કેવી રીતે સવાર ઉઠી રહી? આજ તો મને કઈ સ્વપ્ન, હું તો બધે આટલી બધી યાત્રા કરી આવ્યો, એટલે તો હુઈ ગયો, તો હુઈ ગયો. આત્મા સૂતો નથી, આત્મા પર આવરણ આવી જાય છે, આત્મા પર આવરણ આવી જાય છે. હા ઘડિયાળ છે, અત્યારે ઘડિયાળ તમને દેખાય છે, હવે નથી દેખાતી સાહેબ. ઘડિયાળ ગઈ 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 ક્યાં? એટલે ખોઈ ગઈ, આવરણ આવી ગયું. પાછી ઘડિયાળ તો છે, એ પ્રમાણે કે છે તત્વના અભ્યાસથી, તત્વના અભ્યાસથી તત્વનું દર્શન પ્રાપ્ત થાય છે. તત્વના અભ્યાસથી તત્વનું દર્શન પ્રાપ્ત થાય, અને તત્વનો અભ્યાસ તેને માટે બે સાધન છે, સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો અને સત્પુરુષની પાસેથી ઉપદેશ સાંભળવો. સત્શાસ્ત્ર વાંચન કરવું સત્શાસ્ત્રનું આત્મકલ્યાણ માટે, અને સત્પુરુષ પાસેથી સત્યનો બોધ સાંભળવો, આ આત્મકલ્યાણનો અને જ્ઞાન પ્રાપ્તિનો મુખ્ય કારણ સાધન છે, એમ મૂળ માર્ગમાં છે. એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવાય નાદિ બંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, અને જવાય નાદિ બંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ઉપદેશ સદગુરુનો પામવો રે, ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો, સત્પુરુષ પાસેથી તત્વ જાણવું, સાંભળવું, સમજવું, શ્રદ્ધવું, અભ્યાસવું, વારંવાર એની અનુપ્રેક્ષા કરવી, આપણામાં એ સંસ્કાર દ્રઢ કરવા, અને તો બીજા સંસ્કાર ઘસાતા જશે. અને હું ચૈતન્ય છું, હું આત્મા છું, હું આનંદ સ્વરૂપ છું, એવી ક્રમે કરીને પ્રતીતિ થશે, અનુભવ થશે. એ જ અનંત આનંદને પ્રાપ્ત કરવાનો ઉપાય. સોનાના મહેલ, અડધો ડઝન દીકરા, કે સોનું રૂપું હીરા માણેક મોતી બધું આવે, દુનિયાની કોઈ પણ વસ્તુ બધી તમને મળી જાય, તો પણ સાચું સુખ મળે એમ આ વિશ્વમાં વ્યવસ્થા છે. જો હોત તો તીર્થંકર ભગવાન દીક્ષા લે, તમારા ફ્લેટ કરતા તમારા બંગલા કરતા ભગવાન નું મહેલ મોટો સારો હતો. હો અત્યારે તમને એવું ન લાગે, તમને એમ લાગે સાહેબ તમારે જવા બાવાનું શું ખબર પડે, હું તો મલ્ટી મિલિયોનેર છું, તમારા ભગવાન એ બાવા, તમે બાવા, તમારે પાસે હું ફાંફા બાજી તમારો તો એવું નથી. તીર્થંકર ને તમારા બધા એના પૈસા ભેગા કરો તો એ ભગવાનના એક મોટા પ્રધાન જેટલા પૈસા પણ એટલા થાય નહીં, તો ભગવાનની તો વાત આખી. એક કોર રામ ને એક કોર ગામ, એક કોર રામ ને એક કોર ગામ. માટે અહીં મહાપુરુષો કહે છે
કે હે જી ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અને અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, તે થવા બાહ્ય પદાર્થનું આશ્ચર્ય ભૂલ. એમ ક્રમે કરીને ધીમે ધીમે છેલ્લી વાત પર આપણે આવી ગયા. લીધેલા નિયમને દ્રઢતાથી પાળવાનો ઉદ્યમ કરો. લીધેલા નિયમને દ્રઢતાથી પાળવાનો ઉદ્યમ કરો. પહેલા અભ્યાસ કરવો, 60-70% સિદ્ધ થાય એટલે નિયમ લેવો, અને નિયમ લીધો પછી ધીમે ધીમે કરીને 100% પડે એવો આપણે પ્રયત્ન કરવાનો. કેટલી સંભાળ રાખો, પેલો હમણાં હીરાનો હાર લાગે છે એની દરરોજ સુતી વખતે હું જોઈ લઉં કે બરાબર એ ચોરખાનું બરાબર બનશે કે નહીં. દરરોજ સુતી વખતે જોઈ લઉં કે ભાઈ એ નવો 7 લાખનો હીરાનો હાર લાવ્યો છું, દરરોજ એટલું જોઈ લો. કબાટ તો બંધ જ હોય, પણ કબાટ મેં પાછો ઉગાડીને જોઈ લઉં કે અંદરમાં પેલો ખાનામાં મેં 7 લાખનો હીરાનો હાર મૂક્યો છે, બરાબર છે કે. એનાથી જયારે વધારે ધ્યાન રાખીને આત્માના દર્શન રૂપી અને પોતે લીધેલા નિયમ રૂપી એ 3 રત્ન છે દુનિયામાં સૌથી મોટા. એની સાથે આપણો સમય પણ પૂરો થાય છે. શું 3 રત્ન છે? સાચી શ્રદ્ધા, જેને તમે સમ્યક દર્શન કહો છો, સાચું જ્ઞાન, જેને તમે સમ્યક જ્ઞાન કહો છો, અને સાચું આચરણ, જેને તમે સમ્યક ચારિત્ર કહો છો. આ 3 રત્ન જેની પાસે છે તે 3 લોકનો નાથ થઈ જાય. વ્યવહારથી ખરેખર તો પોતાનો જ નાથ થઈ જાય છે. દુનિયામાં આપણે કોઈના નાથ થવું, અને નિશ્ચયથી કોઈ કોઈનો નાથ થઈ શકતો, પોતે જ પોતાનો સ્વામી છે. કોઈ કોઈનો સ્વામી 3 કાળમાં થયો નથી, અત્યારે નથી, ભાવિમાં થવાનો. માત્ર કલ્પનાથી માની શકે છે, કલ્પનાથી માની શકે છે કે આટલામાં આ હું આનો સ્વામી, હું આનો સ્વામી, હું આનો માલિક, આનો માલિક. યુ આર નોટ ઓનર ઓફ એનીબડી, યુ આર નોટ માસ્ટર ઓફ એનીબડી. વી આર માસ્ટર ઓનલી ઓફ અવર સેલ્ફ વેન લુક ડેટ ફ્રોમ એબ્સોલ્યુટ પોઈન્ટ ઓફ વ્યૂ. આ પ્રમાણે ભગવાને કહેલી 8 વાતોને ધ્યાનમાં રાખી આપણે આપણા જીવનમાં એને સારી રીતે ઉતારવાનો ઉદ્યમ, 1 દિવસ 2 દિવસ, 1 અઠવાડિયું 2 અઠવાડિયા, મહિનો, 2 મહિના 4 મહિના, એવું કરવાનું નથી. છેલ્લે જવાની તૈયારી આવશે ને, ટિકિટ તો થોડી થોડી તો બધાને આવી ગઈ છે, નોટિસો. પણ એ નોટિસ પછી છેલ્લે ડિસમિસલની નોટિસ આવે ત્યારે એ પહેલા આરંભ પરિગ્રહ ત્યજી કરી પંચ મહાવ્રત ધાર, અંત સમય આલોચના કરું સંથારો સાર. તૈયારી કરવાની છે. આ ભાવમાં જે સાધના કરી આવતા ભાવમાં ત્યાં સાથે લઈ જવાની. દીકરો સાથે નહીં આવે, ફ્લેટ બંગલો સાથે નહીં આવે, બીજું કોઈ સાથે નહીં આવે. શું આવશે? કરેલા ભાવો, કરેલા કર્મો, અને કરેલા સંસ્કાર. માટે આપણે પ્રભુએ કહેલા ગૃહસ્થના ધર્મનું પાલન કરી આપણી શક્તિ વધારીએ, અને જેમ બને તેમ જલ્દીથી ઉત્તમ પદને પામીએ એવી આપણે પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરવાની છે. એ પ્રમાણે આપણે ઉદ્યમ પણ કરવાનો. મહાસ્વામી ભગવાન સદગુરુ દેવ દેહ છતા જેને મૌન.